નમસ્કાર, અમે લઈ રહ્યા છીએ 8 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી સતત 1 કલાક આપણે વાત કરીશું ખેડૂતોની અને આપની વાત કરીશું. માટે ખેડૂતો પણ અમને ફોન કરી શકે છે અને તેમની વાત જે છે, જે વ્યથા છે, તે રજૂ કરી શકે છે. ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી ખેડૂતો લાલ ઘૂમ થઈ ગયા છે. ડીઝલ, પાક વીમો, ટેકાના ભાવ, પાણી, વીજળી, તમામ જરૂરિયાત પર સરકાર આંખ આડાકાન કરી રહી છે. અને જ્યારે લઈ અને જગતના તાતનો આક્રોશ અત્યારે ચરમસીમા પર છે, જે લોકોનું પેટ ભરે છે તેનું જ ઘર આજે ખાલી થઈ ગયું છે. ખેતરમાં પરસેવો પાડતો ખેડૂત આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. સરકાર ખેડૂતોની માંગ પર વિચાર કરવા તત્પર જોવા નથી મળી રહી, ત્યારે ખેડૂતો સરકારને એ જ કહી રહ્યા છે કે સાહેબ, સલાહ નહીં પરંતુ સાથ આપો, જગતનો તાત ટકી શકશે. ત્યારે આજે વાત કરીશું તાતના આક્રોશની. તો ખેડૂતોની વધી રહી છે મુશ્કેલી. જી હા, ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે ખેડૂતો. તો ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતોની સમસ્યાને આપશે વાચા. અને સતત અમને ફોન આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અમે ફક્ત ખેડૂતોની વાત કરી રહ્યા છીએ ત્યારે ખેડૂતોના પણ અમારા પર ફોન આવી રહ્યા છે અને તેઓ એ જ કહી રહ્યા છે કે ન્યૂઝ 18 એક માધ્યમ બન્યું છે, અમારી જે વ્યથા છે, અમારું જે દુઃખ છે, તેને અમે કોની સાથે વ્યક્ત કરીએ, કોની સામે વ્યક્ત કરીએ? માટે ન્યૂઝ 18 સાથે અમે વ્યક્ત કરી શકીએ છીએ, કારણ કે ન્યૂઝ 18 કરે છે સામાન્ય વ્યક્તિની વાત, ખેડૂતોની વાત. એક દર્શક આપની સાથે જોડાયા છે, ખેડૂત મિત્ર કાલાવાડથી જોડાયા છે. હલો હલો, નવસારીથી અને એક દર્શક આપની સાથે. હલો હલો, નમસ્કાર. હા નમસ્કાર જી, શું વાત કરવી છે, શું લાગે છે આપને, ખેડૂતોની કઈ કઈ સમસ્યાઓ છે? અહીંયા સમસ્યામાં એવું છે કે અહીંયા વરસાદ હમણાં હાલ નથી, લાઇટ એ લોકો આપતા જ નથી. અરે કામ 10 કલાક ની વાત કરે છે, હમણાં કલાકે કલાકે ટિફિન થાય છે ને, કઈ આવે નહી હરખી, રાતના જવું પડે છે ને એવું કરવું પડે. જી, તો કલાકે કલાકે ટ્રીપ થઈ જાય છે એટલે કટ થઈ જાય છે, જેના કારણે પાણી પહોંચી શકતું નથી. આભાર આપનો. અને એક દર્શક આપની સાથે. હલો હલો, નમસ્કાર. સંધ્યાબેન જી, તમે તો બહુ મોટું કામ કર્યું છે. ના ના, આપની જ વાત કરીએ છીએ, મોટું કામ નથી, આ તો અમારી અમારી ફરજ છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુંડલ ગામથી બોલું છું. જી 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 સંભાઈ જી, એક તો તમે 24 કલાક તો એસીમાં રહેવા વાળા અને અમે જોઈ કે ગાડીમાં બેસીને, રિક્ષામાં બેસીને આવા તડકામાં ખેડૂતના ખેતર સુધી જો પહોંચતા હો તો ધન્યવાદ અમે તમને આપી. ના ના, એ અમારી ફરજ છે અને અમે એટલા માટે જ કામ કરી રહ્યા છીએ જેથી આપનું દુઃખ, જે સાચું દુઃખ છે, એ અમે સમજી શકીએ. કારણ કે આપના જેવા અમે નહીં બનીએ તો અમે કદાચ એ દુઃખ પણ નહીં સમજી શકીએ. આભાર આપનો અમારી સાથે જોડા બદલ. તો અન્ય એક દર્શક જામનગરથી આપની સાથે. હલો જી, નમસ્તે મેડમ. જી નમસ્તે મેડમ, મારે જણાવવાનું એ છે કે એક તો વરસાદ નથી થતો, ઉપરથી ખાતર બિયારણ સુપરના ભાવ વધે છે, દવાના ભાવ વધે છે અને પ્લસમાં મોંઘું જ થતું જાય છે અને ખેડૂતોને સંપૂર્ણપણે ભાવ નથી મળતા. એના માટે સરકાર જો એવું કંઈ કહેવામાં આવે તો ખેડૂતો ઉપર દમન થાય છે અને એવા બધા થાય છે, તો એના માટે ખાસ તો. જી, ઘણી સાચી વાત છે, દરેક ખેડૂતનું અત્યારે આ જ દર્દ છે, આ જ સમસ્યા છે. મોરબીથી એક દર્શક આપની સાથે. હલો હલો, નમસ્કાર. નમસ્કાર જી, આપણે ટીવી નો અવાજ બંધ કરી દો તો આપણે સારી રીતે વાત કરી શકીશું. આ સરકાર રહીને ખેડૂતોને મારી નાખવા સિવાય કઈ ન માન, સરકાર કોઈ ખેડૂતની સમસ્યા જ ન સમજતી. જી, માટે જ દિલ્હીમાં આજે જોયું, દિલ્હીમાં પહોંચ્યા હતા ખેડૂતો મોટી સંખ્યામાં અને આ જ આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે. ડીસાથી આપણી સાથે એક દર્શક. હલો, દેવાભાઈ બોલું છું, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. જી જી, મારું કહેવું એવું છે કે જે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે તો કેવી રીતે થશે, કારણ કે ખાતરનો ભાવ છે એ પણ વધી રહ્યા છે, ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે,
અને જે વીજળીના ભાવ પણ વધી રહ્યા છે, જે ખેડૂતને જે વસ્તુ બેઝિક વસ્તુ છે એ વસ્તુના ભાવ ડબલ થઈ જાય, આવક ડબલ થશે કે ખર્ચો ડબલ થશે એ પ્રશ્ન છે. જી જી, એ છે, આવક થતી નથી અને ખર્ચો વધી રહ્યો છે. અને એક દર્શક જામજોધપુરથી, હલો. હલો જી, નમસ્કાર. નમસ્કાર મેડમ. જી બોલો બોલો. જામજોધપુરભાઈ વાઘાણી બોલું છું. જી મારો પ્રશ્ન છે, મારો તૈયાર છે. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો કારણ કે નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ લાગી રહ્યો છે. અને એક દર્શક અમરેલીથી, હલો. હલો જી. હા મેમ, આમાં ભાજપનો કોઈ પ્રોબ્લેમ નથી. 2022માં આવક ડબલ કરવાની, તો એની તૈયારી કરે. અચ્છા, કોની આવક ડબલ કરવાની છે? ખેડૂતોની? પહેલા એની ડબલ થઈ જાય પછી અમારો વારો. અચ્છા, પહેલા એમની થશે. હા મનસુખભાઈ. સરકાર ખેડૂતોને મારવા બેઠી છે. આઝાદી વખતે કોઈકે કહ્યું હતું ને કે અંગ્રેજો તો જતા રહ્યા પણ તમારામાંથી કોઈ અંગ્રેજો પેદા ન થાય એનું ધ્યાન રાખજો. એ સમય આવી ગયો છે, આ નવા અંગ્રેજો આવ્યા છે. કારણ કે ગામડામાં તમે જુઓ, ખેતીમાં વીજળી બિલકુલ આપવામાં આવતી નથી. 8 કલાક આપે એમાં આવજા આવજા કર્યા કરે છે, બરોબર. ખાતરના ભાવ એવડા, પછી દવા બિયારણ દરેકના ભાવ જુઓ તમે. ખેતી આધારિત જે ખેતીમાં જે ઉપયોગી જે આવે છે દરેકના ભાવ વધતા જાય છે. અને જે ચૂંટેલા ધારાસભ્યો છે ને, આમ તો આ ખેડૂતોને હું એક આહ્વાન કરું છું કે 2019 આપણા હાથની જ વાત છે. આ 180 જે અંગ્રેજો છે ને એને જાકારો આપો અને ગામડામાં ઘરતા અત્યારથી જ બંધ કરાવો. કારણ કે આ સોય આપણે એક, તમને કદાચ ખ્યાલ રહ્યું હોય, અમારે એક સાઠું કહેવાય ઢોરને, દૂધનું ઢોર હોય ને, સાઠું એટલે ઘરનો કૂવો નાખીને એટલે દૂધ દોવા જઈએ. આ હમણાં સાઠા મૂકવા ચાલુ કરી દે ગામડામાં જઈને. એટલે આ લોકોને છે ને ગામડામાં અત્યારથી 144 લગાડજો. કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય ગામડામાં ગરવો ન જોઈએ. અમારે મારા અમરેલી જિલ્લામાં તો આ નિયમ છે. ગત ચૂંટણીથી અમારી 5-5 સીટ જો આ ભાજપના વિરુદ્ધમાં આવી છે ધારાસભાની. પણ વિપક્ષ શું કરે છે? વિપક્ષ તમારી સાથે રસ્તા પર ઉતરે છે? વિપક્ષ ઉતરે છે, અમારા ધારાસભ્ય અમારી જોડે આવ્યા છે, પણ એમાં એનું કઈ ચાલતું નથી. કારણ કે આ ગુંડા રાજ આવી ગયું છે, સાંભળવા માંગતા નથી. અને કઈ રજૂઆત કરવા જઈએ એટલે પોલીસ મૂકી અને ધરપકડ કરાવે. સરકાર ની વિરોધમાં જો સરકાર ના માનતી હોય તો વિપક્ષે પણ તમારો સાથ તો આપવો જ પડશે ને. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. પરંતુ અમારો આ કાર્યક્રમનો હેતુ એ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમે જે સમાચાર સાંભળી રહ્યા છીએ, જે સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ, તે સમાચાર અત્યંત દુઃખદ છે. ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે અને એ ન થાય તે માટે તેઓની જાગૃતિ માટે અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. કારણ કે તેઓએ તેમને પરિવારનું પણ જોવું જોઈએ. અમે ફક્ત ખેડૂતો નહીં પરંતુ ખેડૂતોના પરિવારની પણ ચિંતા કરી રહ્યા છીએ. અને માટે જ એ પ્રેરણાદાયી કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ, જેથી ખેડૂતો આત્મહત્યા કરવા માટે ન પ્રેરાય. કેશોદ થી આપણી સાથે એક દર્શક, હલો. જી નમસ્કાર. હા કેશોદ થી બોલું. જી જી. હા સંજયભાઈ, આ તમે જે જાહેરાત કરી બહુ સારું કામ કરો છો. જી આભાર. ઉપર આપીને હવે અમારે અહીંયા પાક વીમો આપ્યો છે ભાજપ સરકારે. એ પાક વીમામાં ફરતા ગામ લીધા, અમારું ગામ વચારે મૂકી દીધું. તમારા ગામમાં નથી મળ્યો? નહી, અમારા ફરતા ગામ બધા આવી ગયા, આવરી લીધા. અમારું વચ્ચેનું ગામ એક જ એવું છે કે ત્યાં કુદરતે પુષ્કળ વરસાદ આવ્યો અને પાક થયો એવું એ લોકો બતાવે. એટલે એ ભાજપ સરકાર અમારા ગામમાં જયારે ચૂંટણી થઈ એટલે અમારી પેટીમાંથી મત કોંગ્રેસમાં મળ્યા, એટલે એ લોકો અમને એમ કે તમે કોંગ્રેસ પાસે જાઓ. હવે નહીં, કયા ગામમાં? કેશોદ થી કયા ગામમાં? મોવાણા. મોવાણા મોવાણા ગામ મોવાણા ગામ
જી જરૂરથી આપની આ વાત અમે સરકાર સુધી જરૂરથી પહોંચાડીશું કે આસપાસના બધા જ ગામમાં વીમો મળ્યો છે, પાક વીમો, પરંતુ મોવાણા ગામમાં નથી મળ્યો. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. મહીસાગરથી એક દર્શક આપની સાથે. હલો. હા હા, મેડમ, મહીસાગર જિલ્લો સંતરામપુર તાલુકો. જી 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 બોલો આગળ. હા મેડમ, હું મહીસાગર જિલ્લો તાલુકો સંતરામપુર પટેલ બાબુભાઈ ગોવિંદભાઈ બોલું છું. જી બાબુભાઈ. ખેડૂતની બહુ વ્યથા અહીંયા પંચમહાલ જિલ્લામાં સંતરામપુર તાલુકામાં થઈ રહી છે. લાઇટ વિશે પણ વલખા મારી રહ્યા છે, લાઇટ પણ ટાઈમસર મળતું નથી, અને અમારા આ જિલ્લામાં બિલકુલ વરસાદ ઓછો પડેલો છે. જી, ગુજરાતમાં જ વરસાદ ઓછો પડ્યો છે. અને બિલકુલ તળાવ કોતરમાં પાણી પણ નથી, અને પશુઓ માટે પણ જો સરકારે આ બાજુ જો આ આંતરિયા ગામમાં જો અછતગ્રસ્ત જાહેર કરે તો અમારે થોડું ઘણું ફાયદો થાય એવું છે. બરોબર. જી, તો પંચમહાલને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે દર્શક આપની સાથે જે જોડાયેલા છે તેઓ. અને એક દર્શક આપની સાથે મોરબીથી જોડાયા છે. હલો. હલો સંજય મેડમ, નમસ્કાર. જી નમસ્કાર. હું મોરબી જિલ્લાનું અણિયારી ગામથી બોલું છું. જી. અને અત્યારે સરકારે અછતગ્રસ્ત કચ્છને જાહેર કર્યો છે. અમારા ગામમાં કુલ 3 ઇંચ વરસાદ નથી આજની તારીખમાં. 3 ઇંચ વરસાદ નથી, 2 વખત 1.5 ઇંચ વરસાદ થયો અને ખેડૂતે વાવણી કરી છે કે પાણી છે અને પાક ઉકાય છે, છતાં પણ દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતા. જી, ઘણા બધા એવા જિલ્લા છે, તાલુકાઓ છે કે જ્યાં પાણીનું ટીપું નથી પડ્યું, નેવાની નીચે પાણી નથી આવ્યું. અરે તમે એકવાર અમારા ગામમાં આવીને તમે ખાલી શૂટિંગ કરી જાઓ અમારી ચીનની બધી, કે ખેડૂતો કેવો મોર હુકવાય છે. ક્યાં, કોઈલી ગામ, કયા ગામની વાત કરી આપે? મોરબી નું અણિયારી ગામ, મોરબી તાલુકો, મોરબી જિલ્લો, ગામ અણિયારી. અણિયારી ગામ. જી જી, જરૂરથી જરૂરથી અમે પ્રયાસ કરીશું આપના ગામ સુધી પહોંચવાનો, પરંતુ સરકારને જરૂરથી આ મેસેજ અમે અહીંયાથી જ આપી રહ્યા છે. અને એક દર્શક જામ જોધપુરથી. હલો મેડમ. જી, હું જામજોધપુર ના ભૂપતનામડી ગામ થી બોલું છું. હા બોલો. ઓણ સાલ જામજોધપુર માં વરસાદ સારો પડ્યો, પણ આજુબાજુ જે ગામડા છે એમાં વરસાદ સાવ નહીવત છે, અને રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠાના તાલુકા જે અછતગ્રસ્ત કર્યા છે, તો આ જામનગર જિલ્લાના જે તાલુકા છે જી, તો એને કેમ અછતગ્રસ્ત જાહેર કર્યા નથી? જી, જરૂરથી પાણીની તંગી રાજ્યભરમાં અનેક તાલુકાઓમાં છે. તો લુણાવાડાથી એક દર્શક આપની સાથે. હલો. હા મેડમ, સંજય મેડમ. જી જી નમસ્કાર, બોલો. હા નમસ્કાર મેડમ, અહીંયા શું છે, 999 વીઘાનો અમારા ઉચ્ચરપી પર અધરે તળાવ આવેલું છે, સ્વરૂપ સાગર. હા, ડેમ નજીક છે, કડાળા ડેમ નજીક. બરાબર. તેથી અમારું તળાવમાં પાણી નથી નાખતા, અને સુશ્રામ સુફલામની કેનાલ બિલકુલ નજીક છે. જી. હેલો. જી જી. હા, અને મેડમ શું છે, બરાબર, એમએલએ નો પગાર વધી જાય 1,16,000 રૂપિયા. ખેડૂત નો તાર, ખેડૂત જમીન માંથી પાક એવું જ ના કરે, બરાબર, ઉત્પન્ન જ ના કરે તો કઈ રીતે આખી દુનિયા કઈ રીતે જીવી શકે? આસપાસ પાણી છે, પાણીનો જથ્થો છે, પરંતુ આપના ખેતર સુધી એ પાણી નથી પહોંચતું. પાણી છે જ્યાં પણ પ્રોબ્લેમ છે ને, નથી ત્યાં પણ પ્રોબ્લેમ છે, એટલે બધી જગ્યાએ પીસાઈ રહ્યો છે અહીંયા ખેડૂત. તો ખેડૂત બધી જ જગ્યાએથી પીસાઈ રહ્યો છે. અને સ્ટુડિયોમાં મારી સાથે ભરતભાઈ ઝાલા પણ છે, અને સીધા જે તેમની સાથે વાત કરીએ. ભરતભાઈ, ખૂણે ખૂણેથી લોકોના કોલ્સ આવી રહ્યા છે, ખેડૂતો તેમની વ્યથા અહીંયા વર્ણવી રહ્યા છે. અને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અમે આ જ પ્રકારના પ્રોગ્રામ્સ આપી રહ્યા છે ખેડૂતો માટેની, અને ખેડૂતો એ જ કહી રહ્યા છે કે અમારું સાંભળવા માટે કોઈ નથી. આ તો News18 છે કે જેણે અમને અમારા અવાજને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. સંધ્યાજી, આપને તો હું 10 વર્ષથી ઓળખું છું, અને ખાસ કરી News18 ની અંદર જે આપણે તમે ગામડે ગામડે ફરી અને રોજ તે તમે ગામડાના જગતના તાતોના જે મેસેજ અને જેનો આત્માનો અવાજ જે તમે રજૂ કર્યો છે, એની અસર સરકારમાં પણ થઈ છે, સમાજમાં પણ થઈ છે, અને રાજકીય જે ગઠબંધનો છે એમની સાથે પણ થઈ છે. પણ આજે દુઃખની વાત છે સંધ્યાજી, હું પણ એક ખેડૂતનો દીકરો છું. ઘરના બૈરા વનમાં આવ્યા તો ઘરમાં લાગી વાઘ. મારે પણ 4 બળદ, પપ્પા, મમ્મી, કાકા, સાથી, મજૂર વર્ગ અને એવા અમે જીવન જીવતા હતા કે ન પૂછો વાત. આ પ્રશ્ન ખેડૂતોનો આજનો નથી, ખેડૂત અને મજદૂરનો પ્રશ્ન એક વખતના જમાનામાં ધીરે ધીરે સોલ્વ થઈ ગયો,
પણ અત્યારે મજદૂર અને ખેડૂત બંનેનો પ્રશ્ન જ છે. આજે તમને વાત કરું, ગુજરાતના ડેટાની અંદર મેં લગભગ 25 લાખ ખેડૂતોને વ્યક્તિગત 10 વર્ષમાં કોન્ટેક કર્યો છે. એમના ખેતરથી માંડી એમના કૂવાથી માંડી એમના ઘરનો રોટલો પણ હું જમેલો છું. અને સૌ પ્રથમવાર જે આરટીઆઈના કાયદા અંતર્ગત દેશમાં અને ગુજરાતમાં જે ખેડૂતોએ આપઘાત કરેલા અને આપઘાત કરેલા ખેડૂતોને વળતર આપવા માટે આજની તારીખની અંદર આપણે ગામથી લઈ ગાંધીનગરથી સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલુ છે. દિલ્હીની અંદર લાખોની સંખ્યામાં અમે લોકો ભેગા થયેલા છીએ, દિલ્હીની અંદર પણ જેલમાં ગયેલા છીએ. અને આજે પણ તમે પરિસ્થિતિ જો દિલ્હીમાં જે આંદોલન થયું અને એની ઉપર જે ફુવારા છોડવામાં આવ્યા આવું તો કદાપિ નથી થયું. હવે આજે તમને હું સત્ય હકીકત કહું, ગુજરાતની અંદર 1998માં ખેડૂતોને પણ વાત કરું ને ગ્રામીણ લોકોને પણ ખ્યાલ નહીં હોય, ગુજરાતની અંદર ટોટલી 1998માં 1 કરોડ 11 લાખ ખેડૂત ખાતેદારો હતા. સંધ્યાજી અત્યારે માત્ર 58 લાખ જ ખેડૂતો રહ્યા છે. એનું કારણ એ છે બે રીતે, કે જમીન ખેડૂતે વેચી દીધી અને ગામડામાંથી શહેર તરફ આવ્યા, કોઈ હીરામાં ગયા, અલગ અલગ જગ્યાએ ગયા, એમાં પણ મંદી આવી, જેના કારણે પણ મધ્યમ વર્ગ જે ખેડૂત મધ્યમ વર્ગ બિલકુલ સફાયો થઈ ગયો. ગુજરાતની અંદર 2001માં અર્થવેગ આવ્યો, ભૂકંપ પછી 2003ની અંદર જે ગુજરાતમાં જે આપઘાત કરેલા જે ડેટા જે વધ્યા છે એ નેશનલ ક્રાઇમ બ્યુરોનો ડેટા, મને જે સરકાર આરટીઆઈમાંથી આપ્યો ડેટા એ તમે જુઓ ને, બહુ મહત્વપૂર્ણ છે. 2003થી તે 2007 સુધી દર વર્ષે 1000થી વધારે ખેડૂતો આપઘાત કરતા હતા. 2001માં ભૂકંપ બાદ 2003માં દુષ્કાળ, 2004માં નોર્મલ, 2005માં ફ્લડ આવ્યું અને 2005ની 28 જૂનથી 2 જુલાઈ સુધી જે સંધ્યાજી ફ્લડને કારણે 19 જિલ્લામાં 21 લાખ ખેડૂતોના સંપૂર્ણ જમીન ધોવાણ થયું, જે રીતે બનાસકાંઠામાં થયું એવું જ થયેલું. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હવાઈ જહાજની અંદર ફેર્યા એગ્રીકલ્ચર મિનિસ્ટર, અને ત્યારે અમે એક પહેલી અરજી આપણે 14/7/2005 મુખ્યમંત્રીને વ્યક્તિગત અરજી આપણે આપી કે આ પરિસ્થિતિની અંદર ખેડૂતોને જીવવું મુશ્કેલ છે તો કંઈક ઇમિડિયેટલી સપોર્ટ આપો. તે સમય દરમિયાન પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ 2005માં એગ્રીકલ્ચર જે પેકેજ આપ્યું, પેકેજ સમજવા જેવું છે, માત્ર 250 રૂપિયા પર હેક્ટર. અત્યારની પરિસ્થિતિમાં હવે એ વસ્તુ તમે જાઓ તો 2000 અત્યારે સરકાર કહે છે ને કે કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યો. સંધ્યાજી 2012ની અંદર 3,500 ગામ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. કયા ગામને શું વળતર મળ્યું? 2000 આપ એવું કહો છો કે પહેલા નથી મળ્યું, અત્યારે પણ તમે અછતગ્રસ્ત જાહેર કર્યા છે તો આપને એવું લાગે છે નહીં મળે? મળ્યું શું? કચ્છની અંદર વિજયભાઈ રૂપાણી જઈને આવ્યા અને કચ્છના અંદર તાલુકાની અંદર અછતગ્રસ્ત કીધું, અછતગ્રસ્તની અંદર સૂકું ઘાસ આપ્યું અને તમે બતાવ્યું કે સૂકું ઘાસ બળી ગયું તો લીલું ઘાસ ક્યાંથી આપશો? અછતગ્રસ્તનો મતલબ શું? નેશનલ કેલેમિટી કમિટીની જે ગાઈડલાઇન છે કે કોઈ પણ જગ્યાએ અર્થવેગ આવે, જે દુષ્કાળ પડે તો સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી છે રોટી કપડા માન સન્માન ને જીવન જીવી શકે. જી, એટલે એ જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે પૂરી નથી, આજે સુધી નથી પાડી. જ્યારે ભૂકંપ પ્રકારની વાત છે, આપણે આગળ પણ ચર્ચા કરીશું, ખેડૂતોના ફોન કોલ્સ પણ લઈશું. આપ જો આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, આપની પણ કોઈ વ્યથા છે, કોઈ વાત આપે મૂકવી છે, સરકાર સુધી પહોંચાડવી છે તો આપ અમને કોલ કરી શકો છો. નો આક્રોશ ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી જોવા મળી રહ્યો છે. રસ્તા પર શાકભાજી ઢોળ્યા ખેડૂતોએ, આ સાથે જ લસણ ડુંગળી જે આવ્યું તે લોકોએ ખેડૂતોએ રસ્તા પર ઢોળી, રસ્તા પર ફેંકી અને તેનો વિરોધ તેઓએ કર્યો હતો. અને દિલ્હીના દ્રશ્યો પણ આજે જોવા મળ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા. પડધરીથી ખેડૂત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો, વાંકાનેરથી બોલો છો? જી બોલો બોલો. સરકાર જે મોટી મોટી વાતો કરે છે, ખેડૂત નામ ને ખેડૂત ના દીધું, ખેડૂત ને આજ લગીને કોઈ પણ વસ્તુના ભાવ નથી મળ્યા. આજે ખેડૂત રોડ ઉપર છે, તમામ તાલુકાના તમામ જિલ્લાના. જી, આપ ખેડૂત છો? હા જી. જી, તો દરેક ખેડૂત ની અત્યારે એક જ સમસ્યા છે કે ટેકાના ભાવ નથી મળતા. અને પૂરી 10 કલાક સરકાર 10 કલાક લાઇટ નું કે છે, 8 કલાક લાઇટ આવતી નથી, ક્યારેક દિવસ ની આવે, ક્યારેક રાત ની આવે. જી, નક્કી નથી હોતું. ફોલ્ટ જાય. હા નથી. જી, તો લાઇટ નું પણ નક્કી નથી હોતું, ગમે ત્યારે આવે છે અને એમાં પણ ટ્રીપ થઈ જાય છે, એટલે કટ થઈ જાય છે અને ફરી એક વખત એ જ મજૂરી શરૂ કરવી પડે છે. પડધરી થી આપણી સાથે જોડાયા છે એક કોલર. હેલો, વડોદરા થી બોલું, મહીસાગર જિલ્લો. અચ્છા, હેલો
મહીસાગર જિલ્લો વડોદરી. જી જી. વણકર જયંતિભાઈ લાખાભાઈ ખેડૂત. જી લાખાભાઈ. જયંતિભાઈ લાખાભાઈ. જી જી બોલો બોલો. પરિસ્થિતિ એવી થઈ સાહેબ, અત્યારે ખેતીમાં અપઘાત કરવાનો વારો આવ્યો. પણ અમે કહી રહ્યા છીએ કે આપઘાત ન કરો એ ગમે તેવી. હા, લડવાનું છે, લેવાનું છે, ને સરકારનો પાક ધિરાણ લોન આપણે ભરવાની નથી સાહેબ. કઈ વર્ષથી કોઈ આથી સુધી તો દેવું અને ચાલુ વર્ષનું દેવું આપણે બેંકમાં ભરવા જવાનું નથી, ચિંતા ન કરતા. મારું બે બાજુ કેનાલો, અમને કોઈ પાણી મળતું નથી, વીજળી કાયમ નહીં મળતી, આઠ કલાક દસ કલાક અને આઠ કલાક નથી મળતી. મુખ્ય સમસ્યા એ પણ છે કે ખેડૂતો સંગઠિત નથી થઈ રહ્યા. વાત તો સવાલ ઉઠાવે છે, જો કે સવાલ મૂકવાનું પ્લેટફોર્મ પણ તેઓને નથી મળતું. અને એક દર્શક કુતિયાણાથી આપણી સાથે. હલો હલો હલો. જી નમસ્કાર. હલો. જી જી બોલો. હલો. જી મારો અવાજ જો આપના સુધી પહોંચતો હોય તો આપ આપની વાત કહી શકો છો. હલો હલો ભાઈને કદાચ અવાજ મારો નથી પહોંચી રહ્યો, અથવા તો કંઈક ખામી લાગે છે ફોન લાઈનમાં. અન્ય દર્શકોને પણ આપણે લઈશું. અને લોકો બસ અત્યારે એ જ વિચારી રહ્યા છે ભરતભાઈ કે જવું તો ક્યાં જવું. હવે જી સંધ્યાજી, આપના માધ્યમથી અને સરકારને હું એ જ કહેવા માંગુ છું કે આ સમય બહુ ડેન્જર સમય છે. નવરાત્રિ, દિવાળી, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, અને 31 માર્ચ પછી 1 એપ્રિલ. હું હાથ જોડીને કહો તો ભલે સંવેદનશીલ કરો તો ઘરે, અને કદાચ ધનિક લોકો પાસેથી બીજો 25% ટેક્સ તમે વધારે પડતો લઈ લો, પરંતુ કોઈ પણ સંજોગોની અંદર સરકારે જાહેરાત કરવી પડશે કે ખેડૂતે કોઈ ગભરાવાની જરૂર નથી. ગુજરાત સરકાર તમારી પાસે છે, બેઠી છે, અને 31 માર્ચ સુધીમાં તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે. કોઈ પણ ખેડૂતને નોટિસ આપવામાં નહીં આવે. અને અત્યારે હાલની પરિસ્થિતિની અંદર દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા છે કે નથી કરેલા, ખેતી આધારિત ખેડૂતોને દિવાળી પહેલાં સરકારે પર હેક્ટરે એમનો જે લઘુત્તમ ખર્ચો થયો છે પર હેક્ટરે 65,000 રૂપિયા સરકારે દિવાળી પહેલાં એમને ચૂકવી દે, તો 58 લાખ ખેડૂતોને 65,000 રૂપિયા આપવા એ રાજ્ય સરકાર કાટે માટે ખુલ્લું નથી. કે અત્યારે થોડીક શાંતિ રાખવાની જરૂર, અત્યારે ખેડૂતો સાથે રાખવાની જરૂર, સરકારે આની માટે તાત્કાલિક કેબિનેટની મીટિંગ બોલાવવી પડે અને વાતો કરવાના બદલે ખેડૂતોને બીજું તો ખેડૂતની જાતે લઈ લે. એટલે સલાહ નહીં પરંતુ સાથ આપવા, સાથ આપવો પડે. અને ગુજરાત સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી. ઓકે, આપણી સાથે એક દર્શક જોડાયા છે જામજોધપુરથી. હલો. હા બેન, જામજેતપુર તાલુકાનું જામશેખપુર ગામ છે. છેલ્લા 15, 16, 17 અને 18 ચાર વર્ષ દુકાળ છે, નથી વીમો મળ્યો, નથી પીવાના પાણી. જી રજૂઆત કરી કરીને થાકી. જી 17ની ચૂંટણી હમણાં ગઈ, શું કર્યું તમે? નેતાઓને વાત કરી હતી? બધું કીધેલું છે. તો કે તમારું જામજોધપુર માર્કેટ યાર્ડમાં બિલ વધારે બની ગયા. અચ્છા, આ જવાબ આપ્યો ચીમનભાઈ સાપરિયા. જી પણ એ કોના પ્રતાપે થયું? સાપરિયા એ ચીમનભાઈ સાપરિયા મારી જોડે ખેતરમાં પાણી વાળતા હતા. જી એ જ તો છે, આજે એક વ્યક્તિ એની એ સ્થિતિ પર છે અને બીજો વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે અને કોના પ્રતાપે થઈ ગયું છે. ઠીક છે, અને એક દર્શક આપણી સાથે. હલો. હલો. જી હા, ગોંડલસિંહ, સુલતાનપુર ગામ. જી બોલો બોલો. હા, ગોંડલ તાલુકાને કપાસનો વીમો નથી આપ્યો હજી. જી હલો. જી એટલે બધી વાતો થાય છે કે બધું થઈ ગયું છે એમ? બધું વીમો નથી આવ્યો હજી, ખાલી વાતો થાય છે કે આપતું એમ. જી અને વીમા કંપનીઓ છે ને એ બધી ભાજપ વાળાની છે, એટલે પૈસા એ બધા ખાઈ ગયા છે, એટલે વીમો નથી આપતા. જી તો ખેડૂતો પણ હવે કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, ક્યાંક પાક વીમા માં પણ ભ્રષ્ટાચાર થયો છે. જામનગર થી એક દર્શક આપણી સાથે. હલો. હા જી મેડમ. જી નમસ્કાર. જામનગર જિલ્લામાં આમરા ગામ થી બોલું મેડમ. જી જી બોલો. તો મેડમ એમ શું છે, અમારે અહીંયા કેનાલ પેલા ખોલવાની કીધું હતું, 600 ડેમ આવે બરોબર. હા.
તો સસોઈ ડેમમાં પેલા બધા ખેડૂતે આવેદન આપ્યું કલેક્ટરને, તો એ લોકો એમ કીધું કે અમે કેનાલ ખોલશું, બરોબર. એ લોકો કેનાલ સાફ કરાવી બધું કરાવ્યું મેડમ, પછી હવે નહીં ખોલતા, હવે ના પાડી દીધી કે પાણી નથી અમારે રાખવું છે. તો મેડમ મારું કહેવાનું એવું થયું કે જો સરકારને ખોલવી જ ન હોય તો કોન્ટ્રાક્ટરને પૈસા દઈને સાફ કરાવ્યું, ખેડૂતે મેડમ બધે કેનાલ ઉપર મશીન માંડ્યા, ઓલું બધું કર્યું, બરોબર. જી, એટલે એક આશા જગાવી હતી, એક આશા જગાવી ખેડૂતોને, અને પછી એમાં કંઈ જ નથી થયું. જી જી, બિલકુલ. સુલતાનપુરથી અને એક દર્શક આપની સાથે. હલો, હલો જી. હા, આજે કપાસનો વીમો નથી આપ્યો આ લોકોએ. જી, કયું ગામ? સુલતાનપુર, ગોંડલ તાલુકાનું. જી, સુલતાનપુરમાં નથી મળ્યો. ઘણા બધા ખેડૂતો એ જ કહી રહ્યા છે, નથી મળ્યો કોઈને. 35 લાખ ખેડૂતોને પ્રીમિયમ ભર્યું વીમાનો. હા, હવે ખેડૂતોને પણ થોડુંક આપણે ધ્યાન દોરીએ કે આ વીમા યોજના શું છે. 1/4/2016 આ વીમા યોજના આવી, જેની અંદર 1 લાખ રૂપિયે 2,500 રૂપિયા ખેડૂતના ખાતામાંથી ડાયરેક્ટ કપાઈ જાય, અને એટલા જ પૈસા રાજ્ય સરકાર ચૂકે. 20,000 કરોડ રૂપિયા વીમા કંપનીને ખેડૂતોને રાજ્ય સરકારે આપ્યા. ગુજરાતની અંદર 35 લાખ ખેડૂતો બેંકમાંથી કે કોઓપરેટિવ સોસાયટીમાંથી લોન લેશે. તો 2016ની અંદર અછતગ્રસ્ત જાહેર કરેલા ગામો, 2017માં અછતગ્રસ્ત જાહેર કરેલા ગામો, અને આ 2018માં એક પણ ખેડૂતોને નુકસાનીના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પૈસા નથી મળ્યા. હાઈકોર્ટમાં પીએલ થયા બાદ 2% કે 5% ગામડામાં, 18,000 ગામડા છે, તેમાં ભાઈ જે કહેશે કે 1 ગામમાં 2 ગામમાં 5 ગામમાં જેને રાજકીય સંગઠન સાથે કે જ્યાં લાગણો છે, ઓળખાણ છે, અથવા તો 20% જે લેવલ દેવલ કર્યું છે, એવા ગામને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. બાકીના વીમો નથી મળ્યો. જી, તો બાકીના ને વીમો નથી મળ્યો. તલોથી આપની સાથે દર્શક. હા, તલોથી દર્શક છે આપની સાથે. હેલો. હા, બોલો સર. જી બોલો, નમસ્કાર. મારો શું સકા, મારા જે સુજલામ સુભરાજ કેનાલ નજીક છે, મારા તલોદ જોડે, બરોબર. હા, કેનાલમાં પાણી નહીં. અમારા શિયાળો સીઝન 2 પાસે હું તો સર, પણ જો પોઈન્ટ ખોવામાં આવે તો અમારા શિયાળો સીઝન કમ્પ્લીટ પાસે. જી, ગીર સોમનાથ થી અનેક દર્શક છે. હલો, ગીર સોમનાથ થી બોલું છું મેડમ. જી બોલો. અહીંયા વરસાદ તો સાફ થયો છે. અહીંયા માંડવી ના પાક ના ઓલા જે પણ બહુ સરકાર બાદ પડે છે ને. હેલો. જી જી, બોલો બોલો. ટેકાના ભાવ બાદ પડે છે સર, એ દિવાળી પછી પડે છે. ખેડૂત લોકો ને પૈસા ની જરૂર દિવાળી માં હોય છે. જી, પૈસા ની જરૂર હોય. હા જી જી, પૈસા ની જરૂર હોય ને ટાકડે પૈસા જ ના હોય તો ક્યાં જવાનું. જી, બાબરા થી આપની સાથે એક દર્શક. હલો, જિલ્લા સાહેબ. જી હલો. જી નમસ્કાર, બોલો. એ બાબરા તાલુકા નું ભીલા ગામ. હા, આ 2017 માં તો બધા ભીલા ભીલડી નો 2 ગામ નો વીમો કાપી નાખ્યો. અચ્છા, મળ્યો નથી. હા, નહી. જી, જવાબ શું મળે છે? તો પૂછવા જાવ ત્યારે જવાબ શું મળે? હલો. હા, એ તો ના જ પડે એમ કે તમારે પ્રીમિયમ ના વિમ્યાન પ્રીમિયમ નથી મંજૂર. અચ્છા, મંજૂર જ નથી ભર્યું છે, બરાબર. જી, જવાબ જયારે પૂછવા જાય છે ત્યારે કઈ જે જવાબ નથી. વીમા યોજનાની જે છે એની અંદર નકલી ચોખ્ખું લખ્યું છે કે વાવણી થી કાપણી સુધી ભારતનો કોઈ નહીં, ગુજરાતનો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ભારતનો કોઈ પણ ખેડૂતને વાવણી થી કાપણી સુધીમાં વચ્ચે નુકસાન જાય તો એને વીમાનું રકમ તો મળશે, સાથે સાથે એને પાક ધિરાણ લોન લીધી હોય, ક્રોપ લોન, એ લોન ની પણ વળતરને પૂરું આપવામાં આવશે એવી જોગવાઈ છે. સંગઠિત થવાની જરૂર છે. એક દર્શક આપની સાથે છે ફોન લાઈન પર. હલો, જેતપુર થી આપની સાથે છે દર્શક. હલો, એ થાણા ગલોડ થી બોલું છું, જેતપુર તાલુકો. હા જી બોલો. વીમો અમારે કપાસ થાણા ગલોડ થી જેતપુર તાલુકો. કપાસ નો 7% વીમો મળ્યો છે, પણ કપાસ સાવ મળ્યો થયો જ નથી. ખર્ચો પણ 7000 રૂપિયા વીમો મળે. ખર્ચો કેટલો થયો? મગફળી થઈ છે અને વીમા 56% દીધો છે. ખર્ચો કેટલો થયો છે એની સામે કેટલો મળ્યો? ખર્ચો વીકે 2000 નો ખર્ચો થયો છે. હા, 2000 નો ખર્ચો થયો છે, પણ
વીમો મળ્યો નથી. હા, અને બી ફેલ થયું છે, બબે વાર તો વાવેતર કર્યા છે. જી, બિયારણ નકલી નીકળ્યું. નકલી એટલે ઓમ નકલી નો થયો જ નથી, વરસાદ ને ઓમ જ ખાતર બધું જ મોંઘું થઈ ગયું છે. જામજોધપુર થી એક દર્શક આપની સાથે. હલો, હલો, જી બોલો, નમસ્કાર. હલો, હા, પંકજભાઈ બોલું, જામજોધપુર થી. જી પંકજભાઈ, હવે આમાં ખેડૂત નો વીમો તો અમારે ખેડૂત ને જરૂર જોતો જ નથી, પણ આ જે ખાતર ના ભાવ. હાલો, જી જી બોલો બોલો. એ આ વીમા નું કઈ જરૂર નથી, પણ આ ખાતર ને દવા ને બધું એમાં જે અટાણે 250-300 રૂપિયા એક દી માં વધારી દીધા ને, એનું કઈક કરો. જી, તો એક દિવસ ગઈકાલે જે ખાતર ના જે ભાવ વધ્યા છે 200-250 રૂપિયા, ડીઝલ ના ભાવ વધ્યા અને ડીઝલ ના વધ્યા છે, જીએસટી લાગતો હોય છે, વિસા બદલ થી એક ખેડૂત આપી સાથે. હલો, હલો, જી હલો, બોલો બોલો. હલો, જી આપનો ટીવી નો અવાજ બંધ કરો. હા બોલો, પછી વાત કરો આપની સાથે. હલો, નમસ્તે. જી નમસ્તે, બોલો. ખાતર ના ભાવ માં ધરખમ વધારો કર્યો છે. હલો, ખાતર ના ભાવ માં વધારો છે. અને ફરી એક વખત હું આપને કહી દઉં છું, હું રોજે મારે આજ કહેવું પડે છે કે જયારે આપ કોલ કરો છો દર્શકો, ત્યારે આપના ટીવી નો અવાજ બંધ રાખશો તો જ આપણે વાત કરી શકીશું, નહીતર સમય ની બરબાદી થશે. અમદાવાદ થી એક કોલર છે. હલો, હેલો, સંધ્યાબેન નમસ્કાર. જી નમસ્કાર, ખુબ ખુબ અભિનંદન તમને. ટીવી ના ચેનલ ને ખેડૂતો ની વેદના, આજ અમારો ખેડૂત નો તાજ. આ સરકાર, બેડી બુંગી સરકાર, જેને આ દેશનું સંચાલન કરતા આપણા વડાપ્રધાન, જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે મોટી ફાકાની ફોડદારી કરતા હતા. આજે મારા ખેડૂત મુખ્ય મંત્રી, ખેડૂતની સેર ચિંતા નથી, એક શબ્દ માધ્યમ નથી. તમે જો આ દેશનો આજે દિલ્હી અંદર મારા ખેડૂતો અત્યાચાર, લાઠીચાર, આતંકવાદી કરતા બુદ્ધર આજે આ સરકારે કરી છે, દુઃખ થાય છે. તમે અવાજ ઉઠાવ્યો, તમારા લાખ લાખ તમને વંદન કરું છું. અને દિલથી મારી ચેનલ આગળ વધે અને ખૂબ ખેડૂતોનો પ્રશ્ન તમે વાચ આપો એવી સંધ્યાબેન તમને મારી બેન તરીકે ખૂબ વિનંતી કરું છું. તમે ખરેખર એક ખેડૂતની આ ચેનલ મા બાપ બની નીકળી છે અને આવા નવા પ્રશ્ન ઉડાવજો. મારા ખેડૂતના અંતરથી તમને આશીર્વાદ મળશે. આ સરકાર 2019 ની અંદર આપની ચેનલથી મારા ગુજરાતના ખેડૂત ઉપર જે આત્મ લાઠીચાર કર્યો છે, ગોળીચાર કર્યો છે, એ ખેડૂતોનો બદલો 2019 માં મારી જનતા આવશે આવશે આવશે. જી આભાર, આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. જ્યારે દર્શકો આ રીતે અમારી જે મુહિમ છે તેને સરાહે છે ત્યારે અમને પણ ખુશી થાય છે કે ક્યાંક અમે પહોંચ્યા છીએ, ક્યાંક દિલ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એમની વેદના સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એક દર્શક આપની સાથે. હલો, હા બોલો. જી નમસ્કાર, કલોલ થી બોલો છો? કલોલ થી. જી જી બોલો. બેન, એવું બોલતા હતા કે કારણ કે તમે રજૂઆત કરી હોના માટે તો રજૂઆત કરો તો સરકારમાં હું ધોકા ખાવા છે કોઈને? આપની વાત હું સમજી નથી શકી કારણ કે આપ એક્ઝેક્ટલી શું કહેવાય છે. મેં એવું કીધું, હા, કે તમે ક્યાંય રજૂઆત કરી, હા, તો રજૂઆત કરે તો હું સરકારના ધોકા ખાવા કરે? એટલે રજૂઆત કરો તો આપની ઉપર સામે અત્યાચાર થાય, આંદોલન કરે, ખેડૂત માટે રજૂઆત કરે, એ લોકોને પોલીસ ના ધોકા જ પડે, સરકારે ધોકા તૈયાર જ રાખ્યા છે પોલીસ ના, રજૂઆત કરવા જાય કયો? જી જી, તો આ પણ એક મોટી સમસ્યા લઈને જાઓ ત્યારે આ એક બીજી સમસ્યા સરકારમાં કરો તરત લાઠીચાર્જ થાય, ડિટેન કરી લે. જી ના, માટે જ અમે આપની સમસ્યા એટલા માટે સાંભળી રહ્યા છીએ અને અમે આ બધી સમસ્યા સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ જેથી સરકારને પણ ખબર પડે કે કઈ કઈ સમસ્યાઓ છે ગુજરાતમાં. અને એક દર્શક આપની સાથે. હલો, હારીશ થી આપની સાથે જોડાયા છે દર્શક. હા હલો, હલો, જી બોલો. હલો સર, હલો, જી જી આપ વાત કરી શકો છો. હા, હરીશ થી કુકરાના ગામ થી વિક્રમ થી બોલી રહ્યો છું બેન.
જી વિક્રમસિંહ. સંધ્યાબેન જી, અમારે 2017 માં અહીંયા જમીન ધોવન મળી દો, પાક નિષ્ફળ મળી દો, એ છતાંય વીમો ના મળ્યો. તો આ બેરી અને મૂંગી સરકારને કહેવાનું એટલું છે કે જો પાક નિષ્ફળ નો મળતો હોય, જમીન ધોવન મળતી હોય, તો પછી આર્યો કેમ ના મળે, પાક વીમો કેમ ના મળે? પછી આ સાલે પણ કાંઈ મળ્યું નથી, વીમો જ કાંઈ. આ સાલે અમને અસરગ્રસ્ત જાહેર કર્યા નથી. બાજુના ત્રણ તાલુકા સમી હારીજ ને શંખેશ્વર અસરગ્રસ્તમાં નથી. દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, એ લોકોને આવીને જોવું જોઈએ અહીંયા તો વરસાદ કેવો છે. ખોટા આંકડા બતાવીને એ લોકો કહી છે વરસાદ સારો થયો, વરસાદ સારો થયો, એના ઉપરથી એ કઈ રીતે કહી શકે? એમને સર્વે કરીને જોવી, ક્યાંય તલાવ ભર્યું હોય, ક્યાંય ખાડો ભર્યો હોય, કોઈ જગ્યાએ પાક આવીને જોઈ નહીં, એ પછી એમને કે ઉપર અસરગ્રસ્તમાં નથી આવતો એમ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે, કારણ કે માને લીધો. જી જી બિલકુલ બિલકુલ આપની સાચી વાત છે, કારણ કે માપણી જે વરસાદની માપણી થતી હોય છે એ ક્યાંક બીજા સેન્ટર પર થતી હોય છે, અને આખા જે તાલુકામાં છે તેને લઈ અને વાત કરવામાં આવે છે, જિલ્લાને લઈને વાત કરવામાં આવે છે કે 125 મિલીમીટર વરસાદ થયો હોય અથવા તો 111 મિલીમીટર વરસાદ થયો હોય, પરંતુ માપણી ક્યાંક બીજે થઈ છે હોય છે અને ખેડ જે ગામ હોય છે ત્યાં વરસાદ થયો જ નથી હોતો, એટલે આ સમસ્યા એક મોટી છે. ખેડૂતોની વાત અમે કરી રહ્યા છીએ કારણ કે આક્રોશમાં છે તાત, અને હવે સીધા જ જઈશું રાજકોટ જ્યાં અમારા સહયોગી અંકિત પણ ખેડૂતો સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું. જી અંકિત, રાજકોટની જો આપણે વાત કરીએ, અસંખ્ય ખેડૂતોના આપણને કોલ્સ પણ આવી રહ્યા છે, ખૂણે ખૂણેથી આવી રહ્યા છે, બધાની કંઈક ને કંઈક સમસ્યા છે, રાજકોટની સમસ્યા શું? ચોક્કસ સંધ્યા, છેલ્લા કેટલાય સમયથી કહી શકાય કે ન્યૂઝ 18 ગુજરાતી છે તે જગતના તાતના હાલ જાણી રહ્યું છે, અને ત્યારે કહી શકાય કે આજે આપણે પહોંચ્યા છીએ આણંદપર નવા ગામે, ત્યારે આપણે અહીંના ખેડૂતોને જ પૂછીશું કે તેમનું શું કહેવું છે. જી કાકા, શું કહેશો આપ? ઘણા સમયથી આ ખેતી કરો છો, ઘણા વર્ષો વીતી ચૂક્યા હશે, હાલની અત્યારની ખેડૂતની પરિસ્થિતિ શું છે અને શું છે ખેડૂતની માંગ? ખેડૂતની માંગ એટલી છે કે પોષણક્ષમ ભાવ મળે, બીજા નંબરમાં કે 24 કલાક વીજળી અને 24 કલાક જો પાણી સૌરાષ્ટ્રને આપે તો આ ખેડૂત અત્યારે આજની તારીખમાં જો હેલિપેડ બનાવી શકે એમ છે, પણ સરકારને ધ્યાન દેવું નથી. દવા, બિયારણ, ખાતર બધે ભેળસેળ, બધે લૂંટવાના જ વાત, બીજી વાત નહીં. ક્યાં ખેડૂતનો દીકરો આવ્યો? પછી ભલે હરિજન હોય કે પટેલ હોય, ખેડૂતના દીકરાને મજૂરથી માંડી અને યાર્ડમાં વેપારી સુધી બધાય મારે. ખેડૂતની પેદાશનો ભાવ હાવ પડતર કરતા પણ નબળો આવે છે, અને ખેડૂતને જે વસ્તુ લેવી પડે છે જેની જરૂર છે જીવન જરૂરિયાત, એ બધી મોંઘી છે, જેમ કે વીજળી, પાણી, ખાતર, પેટ્રોલ, ડીઝલ, બિયારણ. ખેડૂતને બેલેન્સ થાય એવું સરકારને કરવું જોઈએ. ખેડૂતને મારવાની ઈચ્છા છે, માર્યા પછી 2 લાખ દેવા છે, અને જીવાડવાનો જરાય રસ નથી સરકારને. ચોક્કસ, તો ખેડૂતોનું કહેવું છે કે સરકારને જીવાડવામાં રસ નથી. આજે જ કહી શકાય કે મોરબીની અંદર જે હાર્દિક પટેલે જે સભા કરી હતી, અને તેની અંદર હાર્દિક પટેલે ક્યાંક ને ક્યાંક સરકારને ટકોર કરી હતી કે જે રીતે સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતનું જો આકસ્મિક મૃત્યુ થાય ત્યારબાદ તેને 2 લાખ આપવામાં આવશે. એટલે હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર એવું ઈચ્છી રહી છે કે ખેડૂતનો દીકરો મરે ને ત્યારબાદ તેને 2 લાખની સહાય આપવામાં આવે. વધુ ખેડૂતો આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું શું કહેશો, ખાસ કરીને તમારી માંગ શું છે અત્યારની હાલત જોતા. અત્યારની હાલત જોતાં મારી માંગ એવી છે અમારી ખેડૂત ભાઈઓની કે તમે સરકારી સર્વન્ટમાં જાઓ, સરકારી ગવર્મેન્ટમાં તમે જાઓ, એટલે મોર્નિંગમાં 10 વાગે આવે છે, ખુદ આપણા કેબિનેટમાં તમે પણ જોઈ લ્યો, કેન્દ્રીય કક્ષાના મંત્રી હોય તો પણ એ 10 વાગે આવે છે અને 6 વાગે વહી જાય છે. તો એ ઓલા બધા જે છે એની ડ્યુટી મોર્નિંગથી આફ્ટર સુધીની છે, અને આ ખેડૂતની ડ્યુટી રાતે કેમ છે? હવે ખેડૂતને રાતે જ વીજળી આપે છે, જેથી કરીને એ દિવસે ફરજિયાત ફ્રી હોય અને રાતે એને કામ કરવું પડે છે. નથી ખેતી કરી શકતો પૂરેપૂરી કે નથી પાણી પાઈ શકતો, કારણ કે હજી મોટર ચાલુ કરી હોય અને સા વારવા જતા હોય ત્યાં હજી અડધે સા વારતા વારતા પહોંચાય તો લાઇટનો ઝટકો આવે છે અને વળી પાછો ખેડૂતને પાછું મોટર પાસે આવવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટરનો પણ વેરેન્ટેજ વધી જાય છે, પાણીનો પણ એવડો બગાડ થાય છે, અને આ સરકાર જે કેનાલ બનાવવાની વાત કરતી હતી કે નર્મદા યોજનાની કેનાલ અમે એટલી બનાવી છે, તો કાયદેસર એકવાર તમે ચેક કરવા જાવી, નર્મદાની કેનાલમાં અત્યારે છોકરાઓ રમે છે, ટાયર ફેરવે છે સાયકલના, તમે એક વાર ચેક કરો. એ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, પણ અત્યારની સરકારને આજે તમે જોયું કે દિલ્હીમાં પણ
જે હરદ્વારથી અને પંજાબથી ખેડૂત મિત્રો ગયા હતા, બરોબર છે. આ સરકાર ભાજપ સરકાર તો પેલો તો ખેડૂત જે આગેવાનો બધે ભેગા થઈને ભાજપ સરકારની આખી રચના કરી હતી, પણ અત્યારે હાલ જે બની બેઠેલા છે ને એ આખા ખેડૂતને મારવા પર જ ઊભા થયા છે. તમે આજે પંજાબના અને હરદ્વારથી જે કેન્ડલ માટ લઈને પોતે ચાલીને પદયાત્રા કરીને દિલ્હીના સરકારશ્રીને અવાજ પહોંચાડવા ખેડૂતો લઈ ગયા હતા, તેની શું દુર્દશા થાય? આતંકવાદી સાથે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એ પરિસ્થિતિનું નિર્માણ આની સાથે કર્યું છે. આતંકવાદીને મારતા હોય, કોઈ બુટલેગરોને મારતા હોય ને એવી રીતે ખેડૂતોને માર્યા છે, ટીયર ગેસ છોડ્યા છે. હવે જે એક કણમાંથી હજારો કણ બનાવે છે એ ખેડૂતનો તાત છે, તમને ખવડાવીને એ પછી ખાય છે ને એને આજે તમે મારો છો. આ ખરેખર ક્યાંક ને ક્યાંક ખેડૂતની રમત, ખેડૂતના જીવન સાથેના ચેડા છે અને ખેડૂત સાથે 100% રમત છે. આ સરકારને નેક્સ્ટ ચૂંટણીમાં જો ચૂંટણી જીતી હોય તો ખેડૂત તરફી 100% ધ્યાન દેવું પડશે. ચોક્કસ, તો આગામી ચૂંટણી જો સરકારે જીતવું હોય તો કહી શકાય કે ખેડૂતના તરફેણમાં નિર્ણયો કરવા પડશે. વધુ ખેડૂત આપણી સાથે છે, શું કહેશો? ખાલી અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ, ખેડૂતની શું પરિસ્થિતિ છે અને શું માંગ છે? ખેડૂતની માંગ તો અત્યારે આ બધાને ખબર જ છે. કપાસના ભાવ જોઈ લ્યો, માંડવીના ભાવ જોઈ લ્યો. 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં આવ્યું હતું કે DNP NPના એવા ભાવ વધી ગયા, તો આ સરકારને ખબર જ હોય ને કે ભાવ વધી ગયા છે, તો ખેડૂતને શું કરવાનું? એ ભાવ વધારા દેવા છે તો આ કેમ નથી દેવાના? એને બધી ખબર જ હોય, બધા જોઈએ જ છે. સોશિયલ મીડિયા અત્યારે બહુ જ ચાલે છે, એમાં બધી ખબર જ હોય કે આના આ ભાવ છે, આના આ ભાવ છે. તો ખેડૂત DAP NP યુરિયા એના ખાતરના ભાવ વધે છે તો આના કેમ ભાવ નથી વધતા? ચોક્કસ, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું તે પણ કહેવું છે કે જે રીતે બિયારણના ભાવની અંદર વધારો કરવામાં આવે છે, ખાતરના ભાવની અંદર વધારો કરવામાં આવે છે, તો તેમનો જે ટેકાનો ભાવ હોય છે તેની અંદર પણ તેમને વધારો કરવામાં આવે, જેથી કરીને તેની જે ઉત્પાદન ખર્ચ થતો હોય છે તેની પાછળ જેની આવક હોય તે પણ કહી શકાય કે બમણી થાય તેવા સરકારે પ્રયાસો કરવા જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે. જી જી, અંકિત આપનો આભાર અમારી સાથે જોડા બદલ. લગભગ દરેક ખેડૂતની આ જ માંગ છે, કારણ કે એક બાજુ મોંઘવારી વધી જાય છે ભરતભાઈ, પરંતુ ખેડૂતોની આવક તો વધતી નથી. 2022 સુધી વધશે સંધ્યાજી? 2022 તો બહુ દૂર છે. દિવાળી ખેડૂતોની ન બગડે એ અત્યારે મહત્વનું છે, કારણ કે આજે જગતનો તાત પાક ધિરાણ લોન લે, એની પત્નીના દાગીના વેચીને પાકને જે જૂન મહિનામાં 20 જૂને વરસાદ થાય અને અત્યારે સપ્ટેમ્બર મહિનામાં એના ઘરમાં જે દાણા આવવાના હોય, એના ઘરમાં મગફળી આવવાની હોય, એના ઘરમાં કપાસ આવવાનો હોય, અને જે રીતે જુવાન દીકરો અકસ્માતનો મોત થાય ને જેને દુઃખ લાગે, એના કરતાં સંધ્યાજી આ દુઃખ અત્યારે વધારે છે. કારણ કે એ લોકોનો જે બહેનોનો જે જીવ કરે, જે દિવાળી પહેલા સરકારે ઇમિડિયેટલી ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે બોનસ માટે રાહત આપવી પડે, અને પર હેક્ટરે 65,000 રૂપિયા કે 1,00,000 રૂપિયા સુધી તો એમને આપી દેવા પડે. બાકીની જે નીતિ વિશે નિર્ણય છે ભલે પછી લે. દિવાળી સુધી શું નિર્ણય સરકાર લે છે એ જોઈએ. એક દર્શક આપણી સાથે, જામ જોધપુર થી. હેલો, જામ જોધપુર થી બેરો સંધ્યા બેન. જી નમસ્કાર, બોલો. ફોન લાગી ગયો. આભાર કહેવાય ને, તમે આ ખેડૂત માટે ખરેખર મુદ્દો ઉઠાવ્યો ને, જી એ અમારા માટે બહુ લાભદાયી છે, અને તમને ખેડૂતના આશીર્વાદ મળી છે. તમે આવો મુદ્દો તમે ગામડામાં લઈને આવો, તમે TV 9 વાળા ને એને બધા કયો, ઈશુદાનભાઈ ને, એટલે ખબર પડે કે શું સમસ્યા છે. નીતિન પટેલ એમ કહે છે, અમે 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 લોકોની સમસ્યા સમજીએ છીએ, માટે જ News 18 ગુજરાતી ખેડૂતોની વાત કરે છે. છેલ્લા ઘણા દિવસથી આપ જોઈ રહ્યા છો, 15-20 દિવસથી સતત અમે ખેડૂત લક્ષી કાર્યક્રમ આપી રહ્યા છીએ, કારણ કે જગતનો તાત છે તો આપણે છીએ. ભરતભાઈ, જગતનો તાત છે, કારણ કે એ જો જમીનમાં પકવશે નહીં કઈ તો પછી ખાઈ જ નહીં શકે. શહેરમાં બેઠી એસીમાં બેસીને જે બેઠી છે, બહુ મોટી વાત કરી કે દાણે દાણે પકવતો ખેડૂતો ભૂખ્યો, કહેવાનો કહેવાતો ધરતીનો પાલનહાર પોતાનું ખેતર સજાવીને પોતાના ખેતરમાં જે આપઘાત કરતો હોય તેની સામે પ્રજા કઈ બોલે નહીં, સત્તાધીશો કઈ બોલે નહીં, તો પછી આ લોકશાહી મન ની અંદર તમે ખાશો શું?
લોકશાહી તકલીફ મુશ્કેલ છે. સરહદ ઉપર જવાન ના માથા કાપી જાય અને ખેતર ની અંદર ખેડૂતો આપઘાત કરે અને ખેડૂત ની મહિલાઓ છેલ્લે અંતમાં ખેડૂતોને એક વાત કહી દો, કારણ કે અમે તો હું તો સતત કહી જ રહી છું કે આપઘાત તરફ ના પ્રેરાય, બસ એક સલાહ તમે પણ આપી દો. ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપણું કોઈ લઈ જવાનું નથી અને આપણે કોઈને આપવાના નથી. એક પણ પૈસો બેંક ની નોટિસ માં આપણે પૈસો ભરવાનો નથી. આપણા દેવા માફ થવાના છે. કોઈ પણ જાતિનો ખરાબ વિચાર લાવવાનો નથી, આપઘાત કરવાનો નથી. અને આપણે લડવાનું છે અને કહેવાનું છે કે આ ધરતી અમારા બાપની, એ ધરતી અપને આપકી નહીં કિસી કે બાપકી. સરકાર સામે ઝઘડો કરીને આંદોલન કરી અને આપણા દેવા નાબૂદ કરવાના છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ દર્શકોને જણાવી દઈએ, સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાત માંથી ન્યૂઝ 18 ગુજરાતીને મળ્યો છે બહોળો પ્રતિસાદ. અસંખ્ય કોલ આવી રહ્યા છે, ઘણા બધાના મેસેજ પણ આવી રહ્યા છે કે બેન અમારો ફોન નથી લાગતો, કારણ કે ઘણા બધા વેટિંગમાં છે. ખેડૂતો ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માની રહ્યા છે. આ મુહિમ જે અમે ચલાવી છે તેનો આભાર માની રહ્યા છે. એટલું જ નહીં, એ ખેડૂતો કહી પણ રહ્યા છે કે અન્ય ચેનલ બીજું બતાવે છે પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી છે તે વાત કરે છે, ખેડૂતોની ખેડૂતોના દર્દની વાત કરે છે. તો જતા જતા બસ એટલું જ કહીશ કે ખેડૂતો આપઘાત તરફ ન પ્રેરાય, લડીને પણ તમારી જે વાત છે તમારા હકનું છે એ તમારે લેવાનું છે અને અમે પણ તમને સાથ આપી રહ્યા છે. ન્યૂઝ 18 આપને સાથ આપી રહ્યું છે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.